નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામમાં ગત તારીખ 1 એપ્રિલ 23ને શનિવારના રોજ બાંડીબાર ગામના સરપંચ દ્વારા નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં કુલ 18 ટીમોએ ભાગ લીધો અને પ્રથમ વિજેતાને 4,000 રૂપિયા ઇનામ પ્લસ ટ્રોફી, દ્વિતીય વિજેતાને 2,000 રૂપિયા ઇનામ પ્લસ ટ્રોફી આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોવિંદભાઈ ટાંગ દ્વારા કરવામાં આવ્યું. આજ રોજ 1 એપ્રિલના દિવસે લીમખેડા તાલુકાના બાંડીબાર ગ્રામના ઉત્સાહી એવા સરપંચશ્રી યુવાધનને રમત ક્ષેત્રમાં પ્રોત્સાહન મળે એવા શુભ આશયથી એક રાત્રિ શૂટિંગ વોલીબોલનું આયોજન કરેલું છે, જેમાં ગુજરાત રાજ્યના લગભગ 6 થી 7 જિલ્લામાંથી વિવિધ ટીમોએ ભાગ લીધો છે. 18 ટીમોએ કુલ ભાગ લીધો છે, જે પૈકી એક ટીમ રાજસ્થાનથી પણ અહીંયા પધારેલી છે અને ખૂબ ઉત્સાહથી ઘણા બધા લોકો આ ટુર્નામેન્ટને રસ લઈને નિહાળી રહ્યા છે અને આ એક ખેલ ભાવનાનો વિકાસ થાય, ગામડામાંથી સારા ખેલાડીઓ બહાર આપણા દેશમાં નેતૃત્વ કરી શકે એવા શુભ આશયથી જે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જે માટે આયોજકોનો સર્વેનો અહીંયા ખૂબ ખૂબ ભગીરથ પ્રયત્ન કરેલ છે, જે બાબત ખૂબ જ ઈચ્છનીય છે અને ખેલના વિકાસ માટે ખૂબ જરૂરી છે. અસ્તુ. મારું નામ હેમંત મહેતા, હું બાંડીબાર ગામનો જ રહેવાસી છું. અત્યારે માધ્યમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું.